હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની કહાની સત્ય રૂપિયાની કદર પ્રિય મિત્રો આ સત્ય છે સુરતના હીરાના વેપારી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમના પરિવારની આ સાવ સાચી સ્ટોરી છે આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે હૈદરાબાદની મેઇન બજારમાં બૂટ ચપ્પલનો આલીશાન શોરૂમ ચલાવતા અબ્દુલ ચાચા સામે ઊભેલા છોકરાનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા વિચારે ચડેલા અબ્દુલ ચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો ચાચા કઈ નોકરી છે તમે કહો એ કામ કરવા તૈયાર છું તારું નામ શું રહે છે ક્યાં અબ્દુલ ચાચાએ એક સાથે બે સવાલ કર્યા મારું નામ શ્રેયાંશ ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું અબ્દુલ ચાચા કંઈ બધું પૂછે એ પહેલાં શ્રેયાંશે પોતાના વિશે કહેવાનું ચાલુ રાખ્યું હું ગુજરાતી છું સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલા વડોદ ગામે રહું છું મારા પિતા ખેતી કરે છે બારમા ધોરણની પરીક્ષા આપી છે ઘરના લોકોની ઈચ્છા મને ભણાવવાની છે મારે ભણવું નથી નોકરી કરવી છે તમે કહો છો કહેશો એ કામ પૂરા દિલથી કરીશ શ્રેયાંશની વાત અબ્દુલ જાજાને ઘડે ઉતરી નહીં આ છોકરો નક્કી કંઈક છુપાવે છે અબ્દુલ જાજાએ શ્રેયાંશને ઉપરથી છેક નીચે સુધી જોઈને માપવાનો પ્રયાસ કર્યો શ્રેયાંશે પહેરેલા કપડાં તો સામાન્ય હતા પણ શ્રેયાંશના બૂટે જાજાની શંકા વધુ મજબૂત કરી ચાલીસ વર્ષથી બૂટ ચંપલ વેચતા અબ્દુલ ચાચા કોઈ પણ બૂટ ચંપલ જોઈને માત્ર તેની કિંમત જ નહીં પણ તેના પહેરવાવાળાની સાયકોલોજી પણ જાણી જતા શ્રેયાંશે પહેરેલા બૂટ રિબોક કંપનીના હતા એ બૂટની કિંમત ચારેક હજારની તો હશે જ આ બૂટ પાછા ઇન્ડિયામાં તો મળતા જ નથી આ છોકરા પાસે આવા બૂટ ક્યાંથી આવ્યા હશે ક્યાંથી ચોરી કરી હશે અબ્દુલ ચાચાના મનમાં આવા સવાલો ઉઠ્યા ચાચાએ વિચાર્યું કે ગમે ત્યાંથી છોકરો આવ્યો હોય મારે શું મને એટલી સમજણ પડે કે આવા છોકરાને કામે ન રખાય કંઈક લફરૂ નીકળે તો આપણે વેપારી માણસ કારણ વગર ના ફસાઈ જઈએ ચાચા શ્રેયાંશને ના પાડે એટલામાં ચાવાળો ચા લઈને આવ્યો પોતાના કપમાંથી અડધી ચા શ્રેયાંશને આપી શ્રેયાંશને કહ્યું કે બેટા મારી પાસે તારા માટે કોઈ નોકરી નથી લે ચા પી લે અને હા આ આજનું છાપું રાખ તેમાં વોન્ટેડની ટચુકડી જાહેર ખબરો છપાઈ છે જોઈ જજે કદાચ તેમાંથી તેને ક્યાંક કામ મળી જાય સવારથી ચા પીધી જ ન હતી ચાચા સાથે ચા પીને શ્રેયાંશ દુકાનની બહાર નીકળી ગયો શ્રેયાંશને સમજાયું નહીં કે તેના બૂટ જ તેની અમીરી અને રહીશીની ચાળી ખાઈ ગયા હતા હાલ એ ઊભો થા હોટલની ડોરમેટરી રૂમમાં સૂતેલા શ્રેયાંસને હચમચાવીને કોઈએ ઉઠાડ્યું શ્રેયાંસ આંખ ચોડીને ઊભો થયો પલંગની ફરતે આઠ દસ લોકો ઊભા હતા ચહેરા પર ગુસ્સો હતો શું થયું શ્રેયાંશે આશ્ચર્ય સાથે પૂછ્યું મોબાઈલ કયો મોબાઈલ કોનો મોબાઈલ શ્રેયાંશને કંઈ સમજાતું ન હતું મવાલી જેવા એક યુવાને નજીક આવી શ્રેયાંશનો કાઠલો પકડ્યો તેણે કહ્યું ડોર મેટરની આ રૂમમાં દસ વ્યક્તિ રહે છે સવારે ઉઠીને તૈયાર થઈ બધા પોતપોતાના કામે ચાલ્યા જાય છે આજે સૌથી છેલ્લે મહેશ આ રૂમમાંથી ગયો હતો મહેશ ગયો ત્યારે તેનો મોબાઈલ પલંગ પર ભૂલી ગયો હતો મહેશ ગયો પછી તારા સિવાય બીજું કોઈ રૂમમાં હતું નહીં મોબાઈલ પણ તે જ લીધો છે તારી ધોલાઈ થાય એ પહેલાં કહી દે કે મોબાઈલ ક્યાં છે મને મોબાઈલ વિશે કંઈ ખબર નથી શ્રેયાંસે કહ્યું શ્રેયાંસની વાતથી કોઈને સંતોષ ન થયો બીજા એક યુવાને કહ્યું કે એનો સામાન ચેક કરો એ સાથે જ બાજુમાં ઊભેલા બીજા યુવાને શ્રેયાંસને બેગ લઈને તપાસી બેગમાં ત્રણેક જોડી કપડાં સિવાય કંઈ ન હતું બેગમાં તો કંઈ નથી તપાસ કરનારે ચુકાદો આપ્યો એમ તો હવે તેના ખિસ્સા તપાસો એ મોબાઈલ અઢી હજારનો હતો એણે વેચી માર્યું લાગે છે જોઈએ તેના ખિસ્સામાં કેટલા રૂપિયા છે બે યુવાનોએ શ્રેયાંસને ઊભો કરી તેના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢવાનો પ્રયત્ન કર્યો શ્રેયાંસે છટકવાની કોશિશ કરી બધા લોકોએ શ્રેયાંસને પકડ્યો આખી હોટલમાં દેકારો થઈ ગયો હો હા સાંભળી હોટેલનો મેનેજર દોડી આવ્યો શું થયું શ્રેયાંસને છોડાવી વાત જાણવાનો પ્રયાસ કર્યો એક મોબાઈલ ગુમ થયો છે તેની ખબર પડી શ્રેયાંસ પર મોબાઈલ ચોરીનો આરોપ હતો હોટલના મેનેજરે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો આ રહ્યો એ મોબાઈલ રૂમ સાફ કરવાવાળા છોકરાને પલંગ ઉપરથી વળ્યો હતો એણે આવીને મને સોંપ્યો મને કહ્યું કે ચેક કરીને જેનો મોબાઈલ હોય એને આપી દેજો હું કંઈ કરું એ પહેલાં જ તમે આ નિર્દોષ છોકરાને ચોર સમજી લીધો ચાલો હવે વાત પૂરી કરો શ્રેયાંશનો છુટકારો થયો જો કે માથાકૂડ ચાલતી હતી ત્યારે એક માણસે બોલેલા શબ્દો તેના કાનમાં ગુંજતા હતા પતા નહીં કોણ ચોર કી ઓલાદ હૈ શ્રેયંશની આંખ ભીની થઈ ગઈ મારા પિતા વિશે આવા શબ્દો અરે મારો બાપ તો અબજો પતિ છે લાખો કરોડોના દાન કરે છે હું અઢી હજારના મોબાઈલની ચોરી કરું મારી પાસે જે મોબાઈલ હતો એ પચીસ હજારનો હતો મારી સામે આંખ ઊંચી કરીને જોવાની કોઈની હિંમત થતી ન હતી અને આ લોકો મને ચોર ગણીને મારવા ઊભા થયા હતા તેમને ખબર નથી કે હું કોનો દીકરો છું શ્રેયાંશને ગણિત તો થયું કે આ બધાને કહી દઉં કે તમને ખબર નથી કે તમે કોની સાથે વાત કરો છો જોકે શ્રેયાંસ કંઈ કહી શકે તેમ ન હતો ઘરેથી નીકળ્યો ત્યારે પિતાને વચન આપ્યું હતું કે સાચી વાત કોઈને નહીં કહું ઓળખ છુપાવવાનું વચન આજે શ્રેયાંસને બહુ આખરું લાગતું હતું જિંદગીમાં કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે આવો દિવસ આવશે જ્યારે મને લોકો ચોર સમજશે શ્રેયાંસની સામે તેણે જીવેલી હજ જાહો જલાલી તરી આવી એ દિવસો અને આજના દિવસમાં કેટલો બધો તફાવત છે વેટરની નોકરી છે કરીશ અરે સાહેબ તમે કહેશો એ બધું જ કરીશ મારે બસ કામ જોઈએ છે હોટલના માલિકે કરેલી ઓફર શ્રેયંસે તરત જ સ્વીકારી લીધી શ્રેહંસને ક્યાં ખબર હતી કે આજે તેની આકરી કસોટી થવાની છે હોટલનો માલિક તેને મેનેજર પાસે મૂકી ગયો આ છોકરો આજથી તારે નીચે કામ કરશે માલિકની વાત સાંભળી મેનેજર શ્રેયાંસને કહ્યું આજે તારો પહેલો દિવસ છે તારે ટેબલ સાફ કરવાના લોકો જમીને જાય એટલે તારે ડિશ ઉપાડી લેવાની શ્રેયાંસે કહ્યું કે ભલે સાંજ પડતાં જ હોટલમાં ગ્રાહકો આવવા લાગ્યા એક ટેબલ ખાલી થયું શ્રેયાંશ ડિશ ઉપાડવા ગયો ડિશ જોઈને શ્રેયાંશના હાથ ધ્રુજવા લાગ્યા ડીશમાં તો મરઘીના હાડકાં અને માછલીના હાડપિંજર હતા દિશને અડતા જ શ્રેયાંસની આંખ બંધ થઈ ગઈ પોતાના ઈષ્ટદેવની મૂર્તિ નજર સમક્ષ તરવરી ગઈ શ્રેયાંસે મનોમન ભગવાનને કહ્યું અરે ભગવાન આ તું કેવી કસોટી કરે છે મારે નિર્દોષ જીવના હાડકાં ઉપાડવાના હે ભગવાન મને માફ કરજે આંખમાં ઉભરેલું આંસુ ગાલને ભીનું કરી જમીન પર ખળી પડ્યું જાણે લોહીનું ટીમ્પું ઘાલને ચીરી ચેંદડી પડ્યું હોય એવી વેદના શ્રેયાંશને થઈ ચુસ્ત શાકાહારી અને દરરોજ ભગવાનની પૂજા કરીને જ ઘરની બહાર નીકળતા શ્રેયાંશને એવો આભાસ થયો જાણે નિર્દોષ મરઘી અને માછલી તેના હાથમાં તરફે છે કોણે પૂછીને તું ઘરમાં ઘૂસ્યો ડોરબેલ સાંભળીને ધસી આવેલો છોકરો તાળુક્યો વોચમેન ક્યાં મરી ગયો શ્રેયાંશે કહ્યું સર મારી વાત તો સાંભળો હું તો એન્સાયક્લોપીડિયા અને સાયન્સ ફેક્ટર્સની બુક વેચવા આવ્યો છું માર્કેટમાં આ બે બુકની કિંમત પાંચસો રૂપિયા છે કંપનીના પ્રમોશન માટે અમે તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશું બહુ ઉપયોગી બુક છે જરા નજર તો નાખો છોકરાના મગજનો પારો સાતમા આસમાને ચડી ગયો તેણે પાછી બૂમ મારી વોચમેન બાથરૂમ ગયેલો વોચમેન નાના સાહેબની રાડ સાંભળી દોડતો આવ્યો ક્યાં રખડે છે ગમે તેવા લોકો ઘરમાં ઘૂસી જાય છે તમને રાખ્યા છે શા માટે ચાલ આને બહાર કાઢ આવી ચડે છે બુક વેચવા ચોર લૂંટારા આવીને આવી રીતે જ ઘર જોઈ જાય છે નાના સાહેબનો ચહેરો જોઈ ગભરાઈ ગયેલા વોચમેને શ્રેયાંશને હાથ પકડી બંગલાની બહાર કાઢ્યો ધડામ દેને બંગલાનો ભેટ બંધ કરી દીધો બુક ન વેચાય તેનું દુઃખ ન હતું પણ એ છોકરાનું વર્તન શ્રેયાંશને ડિસ્ટર્બ કરી ગયું શ્રેયાંશે દૂર ઊભા રહીને બંગલાનું નિરીક્ષણ કર્યું બંગલાના પોર્ચમાં મર્સિડીઝ પાર્ક કથાયેલી હતી કાર પાછળ મર્સિડીઝ સી ક્લાસ વાંચીને શ્રેયાંશને હસવું આવી ગયું શ્રેયાંશને મનોમન બોલાઈ ગયું તારી પાસે મર્સિડીઝ સી ક્લાસ છે પણ મારી પાસે તો મર્સિડીઝ ઈ ક્લાસ છે પોતાના બંગલામાં પાર્ક થતી મર્સિડીઝ અને બીજી વિદેશી કાર શ્રેયાંશની નજર સામે તરવરી ઉઠી આજે એ વૈભવી કારનો કાફલો ન હતો પગે ચાલીને ઘર ઘર રખડી બુક્સ વેચવાની હતી શ્રેયાંશના મનમાં વિચારો ચાલતા હતા જિંદગી પણ કેવા રંગ બતાવે છે અંકલ બે દિવસથી શ્રેયાંશનો ફોન નથી આવ્યો સેક્રેટરીના શબ્દો સાંભળી ગોવિંદભાઈનું હૃદય ધબકારું ચૂકી ગયું શું વાત કરે છે શ્રેયાંશને તો કહ્યું હતું કે ગમે તેવી હાલત હોય રોજ રાતે ફોન કરી જ દેવાનો છેલ્લે ક્યારેય વાત થઈ હતી બે દિવસ અગાઉ ફોન આવ્યો હતો ત્યારે શ્રેયાંશ હૈદરાબાદની કોઈ હોટેલમાં વેટર તરીકે કામ કરતો હતો એ પછી તેના કંઈ ખબર ન હતી આવ્યા ગોવિંદભાઈને ફટકો પડ્યો કોઈ મારા દીકરાનું અપહરણ કરી ગયું હશે કોઈને ખબર પડી ગઈ હશે કે આ છોકરો કોઈ સામાન્ય માણસ નથી પણ કરોડો અબ્બજીઓની મિલકતનો માલિક છે પણ ખબર કેવી રીતે પડે અત્યારે તો એની તેની હાલત સાવ ગરીબ યુવાન જેવી છે અપહરણ થયું હોય તો પણ ખંડણી માટે કોઈનો ફોન તો આવે ને તો પછી શું થયું હશે શ્રેયાંશને એક્સિડન્ટ ઓ નો ગોવિંદભાઈએ શ્રેયાંશની કુશળતા માટે મનોમન ભગવાનને પ્રાર્થના કરી ઘણીભર તો એમ પણ થયું કે મેં મારા દીકરા સાથે આ શું કર્યું ચિંતાના વિચારો પડતા મૂકી ગોવિંદભાઈએ સેક્રેટરીને કહ્યું કે પહેલી ફ્લાઇટમાં મારી હૈદરાબાદની ટિકિટ બુક કરાવો બધી અપોઇન્ટમેન્ટ્સ કેન્સલ આઈ હવે ટુ રશ ટુ હૈદરાબાદ મુંબઈથી હૈદરાબાદ સુધીની વિમાનની સફર ગોવિંદભાઈ માટે આખરી નીવડી મનમાં એક જ વિચાર ગુમતો હતો કે એકના એક દીકરા શ્રેયાંશને શું થયું હશે હૈદરાબાદના એરપોર્ટ પર જેટનું પ્લેન લેન્ડ થયું વિમાનમાં ટાયર જમીનને અડ્યા ત્યારે વિચાર આવ્યો કે સાવ અજાણી ભૂમિ પર મારા દીકરા સાથે શું થયું હશે શ્રેયાંસ સાથે આવું કરવાની શું જરૂર હતી હું કંઈ ખોટું તો નથી કરી બેઠો ને એરપોર્ટની બહાર નીકળી ટેક્સી પકડી શ્રેયાંસ જ્યાં રહેતો હતો તે હોટલના સરનામે ટેક્સી લીધી ડ્રાઈવરને રોકાવાનું કહી બંને એટલી ઝડપે હોટલમાં ધસી ગયા મેનેજરને પૂછ્યું શ્રેયાંસ ક્યાં છે જવાબ મળ્યો ખબર નથી બે દિવસથી દેખાયો જ નથી ગોવિંદભાઈ ધ્રુજી ગયા કેટલાય અમંગળ વિચારો આવી ગયા ભગવાનને પ્રાર્થના કરવા સિવાય ગોવિંદભાઈને કંઈ સૂચતું નહોતું એવામાં જાણે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી કોણ શ્રેયાંશ એ તો બીમાર પડી ગયો છે શ્રેયાંશ સાથે ડોર મેટરી રૂમમાં રહેતા યુવાને કહ્યું અને ઉમેર્યું દવા લેવા સ્વામી મંદિર જાઉં છું એમ કહીને ગયો હતો પણ પાછો નથી આવ્યો ડ્રાઈવર ગાડી સ્વામી મંદિર લઈ લો ગોવિંદભાઈ સીધા સ્વામી મંદિર પહોંચ્યા મંદિરે પૂછપરછ કરી તો એક ભક્તે કહ્યું મારી સાથે ચાલો મંદિરના દવાખાનામાં ગોવિંદભાઈને લઈને લઈ જવાયા એક પલંગ તરફ ઇશારો કરીને કહ્યું કે ત્યાં સૂતો છે ખૂબ તાવ આવે છે એ ચાલ્યો જતો હતો અમે તેને ધરાર રોક્યો તબિયત વધુ બગડે તેના કરતાં સારવાર પૂરી કરી લે અમારી વાત માંડ માન્યો ગોવિંદભાઈ ધીમા પગલે પલંગ પાસે ગયા નજીક બેસી ધાબડું હટાવતા કહ્યું શ્રેયાંશ મોઢું ઊંચું કરી શ્રેયાંસે નજર માણી પપ્પા તમે ગોવિંદભાઈના ગળે ડૂમો બાજી ગયો કંઈ બોલ્યા વગર દીકરાને વળગી પડ્યા શ્રેયાંશનું શરીર ગરમ હતું જોકે તાવની એ ગરમી બાપને હોંફ જેવી લાગી બસ દીકરા બહુ થયું ચાલ હવે ઘરે ગોવિંદભાઈએ એકી શ્વાસે કહ્યું પપ્પાનો હાથ છોડાવીને દીકરાએ બાપની નજરમાં નજર પરોવી ના પપ્પા એમ હારીને થાકી જાઓ એવો હું નથી સામાન્ય તાવ છે ઉતરી જશે એક બે દિવસમાં પાછો ક્યાંક નાની એવી નોકરી એ લાગી જઈશ મારી ચિંતા ના કરો આખરે તમારો દીકરો છું જે આદર્યું છે એ અધૂરું નહીં છોડો પ્લીઝ તમે જાઓ મારે જે કરવું છે એ મને કરવા દો ફાઇન બેટા જેવી તારી મરજી હું જાઉં છું દવાખાનાની બહાર આવીને ટેક્સીના ડ્રાઈવરને કહ્યું કે ગાડી એરપોર્ટ લે લો હૈદરાબાદથી વિમાને ટેક ઓફ કર્યું ત્યારે ગોવિંદભાઈને માત્ર એટલી શાંતિ હતી કે દીકરો ભલે બીમાર છે પણ કોઈ મુશ્કેલીમાં નથી છતાં મનમાં એક વિચાર આવતો હતો કે શ્રેયાંસ સાથે મેં આવું શા માટે કર્યું શું આવું જરૂરી હતું કદાચ હા એ જરૂરી હતું હીરાને ચમકાવવા માટે ઘાટ તો આપવો જ પડે ચારે બાજુથી ઘસાય અને છોલાય પછી જ હીરો જળહળી ઉઠે છે મુંબઈની આલી શાન ઓફિસની બારીમાંથી ગોવિંદભાઈએ બહાર જોયું આખું મુંબઈ શહેર ધબકતું હતું આ શહેરનું બ્લડ પ્રેશર માપીએ તો કદાચ હાઈ આવે હોય ત્યાં બધું હાઈ હોય છે ગોવિંદભાઈનું ડાયમંડ બિઝનેસ પણ હાઈ હતો ટર્ન ઓવર અબ્બઝોનો તો આંકડો લાંબી ગયો હતો જોકે ધંધાને તેમણે ક્યારેય મગજ ઉપર સવાર થવા દીધો ન હતો ગોવિંદભાઈ વિચારે ચડી ગયા આમ પણ મારી પાસે હતું શું ગોવિંદભાઈની નજર સામે નાનકડું ગામડું તરી આવ્યું અમરેલી જિલ્લાના લાઠી પાસેનું દુધાળા ગામ નકશામાં પણ બિલોરી કાચ લઈને શોધવું પડે ક્યાં દુધાળા અને ક્યાં આ મુંબઈ દુધાવાડામાં મા બાપ બાપ દાદાનો ખેતીનો ધંધો ગોવિંદભાઈને થયું કે ચાલો બહાર જઈને નસીબ અજમાવીએ સફળ થયું થશું તો બે પાંદડે થશું અને નિષ્ફળ થશું તો બાપ દાદાની આ ખેતી ક્યાં નથી પાછા આવતા રહીશું ખુદ ગોવિંદભાઈને પણ ખબર ન હતી કે તેમના નસીબમાં બે પાંદડે નહીં પણ બે પાંચ ઝાડ થવાનું લખ્યું હતું દુધાળાથી સુરત આવ્યા હીરા ઘસવાનું કામ શરૂ કર્યું ચાર હજાર રૂપિયા ભેગા કર્યા ગોવિંદભાઈને થયું કે હવે પોતાનું કામ શરૂ કરો પણ હીરાનું કામ આટલા રૂપિયામાં તો ન થાય સગા ભાઈ જેવા બે સા ભાગીદારો મળી ગયા ભાગીદારમાં હીરાનો ધંધો શરૂ કર્યો મહેનતનો પરસેવો નાણાં તાણી લાવ્યો એકાઉન્ટરે આવીને વિચારોમાં ખલેલ પાડે સર આપણું વાર્ષિક ટર્નઓવર એક હજાર કરોડનો આંકડો પાર કરી ગયું છે હજુ તો કેટલી નવી ઓફરો પેન્ડિંગ છે શું કરીશું કંપનીના ચીફ એકાઉન્ટરે કહ્યું મને વિચારવા દો ગોવિંદભાઈએ સાત ચિત્તે જવાબ આપ્યો ડાયમંડ ફેક્ટરીની બહાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના બોર્ડની ફરતે લાઇટ્સ ચમકતી હતી આ લાઇટની જગ્યાએ હીરા લગાડી શકવાની ત્રેવડ હતી ગોવિંદભાઈને એક જ વિચાર આવતો હતો કે મારી ભાવિ પેઢીનું શું મને મારા સંતાનને વારસામાં માત્ર અબજ રૂપિયા અને ડાયમંડનો આ ધીક તો ધંધો જ નથી આપવો નથી આપવો સંસ્કારની મૂડી ન હોય તો કોઈ દોલત કામ આવતી નથી ગોવિંદભાઈને એક સંતની વાત યાદ આવી ગઈ તેમણે કહ્યું હતું કે સંતતિ અને સંપત્તિ માટે પ્રયત્નો કરવાની જરૂર છે પણ પાપ કરવાની જરૂર નથી પ્રારબ્ધ અનુસાર બધું જ મળી રહે છે એ દિવસથી ગોવિંદભાઈએ મન વચન કે કર્મથી કોઈનું બૂરું નહોતું કર્યું અને બૂરું કરનારાઓનું પણ ભલું કર્યું પિતા લાલજીભાઈ અને માતા સંતોકબહેને પણ એવું જ શીખવ્યું હતું કે રૂપિયાની લાલચ ન રાખવી કોઈનું બુરું કરીને કદાચ રૂપિયા મળશે પણ સુખ જતું રહેશે લગ્ન બાદ પત્ની ચંપાબહેનના વિચારો પણ આવા જ જોવા મળ્યા બાળકોમાં મોડું થયું સંતાનો થતાં ન હતા ચંપાબહેન ભણેલા ન હતા પણ ઘણું બધું ગણેલા હતા તેમણે કહ્યું ભગવાન જ્યારે જે આપવાનું હોય છે ત્યારે જ આપે છે લગ્નના આઠ વર્ષ પછી દીકરી મીનાક્ષીનો જન્મ થયો બીજા પાંચ વર્ષ પછી બીજી દીકરી શ્વેતા અવતરી લગ્નના સત્તર વર્ષ સત્તર વર્ષે દીકરો જન્મ્યો શ્રેયાંશ નામના બે જૈન મિત્રો ગોવિંદભાઈને યાદ આવ્યા શ્રેયાંશ એટલે ઉમદા માણસ મારો દીકરો પણ એના જેવો થાય તો કેવું સારું એ વિચારી ગોવિંદભાઈએ દીકરાનું નામ પાડ્યું શ્રેયાંશ શ્રેયાંશના ઉશેરમાં કોઈ કમી ન રાખે શ્રેયાંસ પણ કુળનું નામ રોશન કરે તેવો હતો છતાં ગોવિંદભાઈને થતું હતું કે મારે જિંદગીમાં એવા પાઠ શ્રેયાંશને પઢાવવા છે જે દુનિયાને કોઈ પાઠશાળા ન શીખવી શકે ગરીબી કોને કહેવાય એ શ્રેયાંશને ખબર હતી છતાં પિતા ગોવિંદભાઈને વિચાર આવતા કે રૂપિયાની ઝાકમ જોડમાં પુત્ર શ્રેયાંશ ક્યાંક કોઈ ભૂલ ન કરી બેસે અમીરી કરતાં માણસાઈ વધુ મહત્ત્વની છે રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ શું કરવું એના સતત વિચારો આવતા હતા તેમાં એક દિવસ ગોવિંદભાઈને એક આઈડિયા સૂચ્યો દીકરા શ્રેયાંશને બોલાવીને કહ્યું કે સામાન્ય માણસનું જીવન નજીકથી જોવા જેવું હોય છે અમે તો એ જીવન જીવ્યા છીએ પણ તારે એ જીવન જોવામાં જોવા અને શીખવા માટે એક નાનકડી પરીક્ષા આપવી પડશે દોઢ મહિનો અજાણ્યા શહેરમાં જઈ ગમે તે કામ કરવાનું જિંદગીમાં આ દોઢ મહિનામાં ઘણું શીખવાનું મળશે ક્યાંય સાચી ઓળખ નહીં આપવાની ક્યાંય નામ નહીં વટાવવાનું સાવ અજાણ્યા બનીને જીવવાનું શ્રેયંશ પિતાનો ઇશારો સમજી ગયો પિતાનો આદેશ માથે ચડાવીને કહ્યું કે હું તૈયાર છું મને ગર્વ છે કે મારા પિતા મારા માટે આટલું બધું વિચારે છે ક્યાં જઈશ પિતાએ સવાલ કર્યો શ્રેયંસે કહ્યું એવા અજાણ્યા શહેરમાં જ્યાં અગાઉ કોઈ દિવસ પગ નથી મૂક્યો હૈદરાબાદ સુરતથી ટ્રેનની અન રિઝર્વડ ટિકિટ લઈ કોમન ડબ્બામાં બેસીને હૈદરાબાદ જવા રવાના થયો કયા પિતાને કયા પિતાએ લઈ આપેલી એક કરોડની ઇમ્પોર્ટન્ટ આવડી ઓડી કાર અને ક્યાંના ટ્રેનનો કોમન ડબ્બો બેસવાની પણ જગ્યા ન હતી ટોયલેટના દરવાજા પાસે નીચે બેસી ગયો બાથરૂમ આવતા જતા લોકો ઊભા થવાનો આદેશ કરતા હતા શ્રેયાંશને થયું આ તો હજુ શરૂઆત છે હજુ તો દોઢ મહિનો કાઢવાનો છે ભલે ગમે તેવી મુશ્કેલી પડે પણ મારી પરીક્ષામાંથી પાછો નહીં પડો અઢાર વર્ષનો દીકરો શ્રેયાંશ એકલો હૈદરાબાદમાં શું કરતો હશે એવી ચિંતા પિતાને થતી હતી માતા ચંપાબહેનને તો ખબર જ પડવા નહોતી દીધી કે દીકરો અજાણી ભૂમિમાં જિંદગીના પાઠ શીખવા ગયો છે માતાને તો એવું કહ્યું હતું કે દીકરો હિમાલય પર્વત પર ટ્રેકિંગ માટે ગયો છે પિતા સમજતા હતા કે એ કોઈ પર્વત પર નહીં પણ જિંદગીના પડાવ પર ટ્રેકિંગ કરવા ગયો છે શ્રેયાંશ ગયો તેને એક મહિનો થવા આવ્યો હતો પિતાને થયું કે બસ હવે વધારે પરીક્ષાની જરૂર નથી હવે મારો દીકરો સુરત મુંબઈ અને એન્ટવર્કની ઓફિસ સંભાળી શકે તેવું થઈ ગયું છે એ રાતે જ ગોવિંદભાઈ મુંબઈથી હૈદરાબાદ પહોંચ્યા શ્રેયાંશ જે બુટિક શોપમાં કામ કરતો હતો ત્યાં ટેક્સી લેવડાવી દુકાનની સામે ટેક્સી ઊભી રહી ગોવિંદભાઈએ દુકાન દુકાન સામે જોયું દીકરો શ્રેયાંસ હાથમાં સાવરણી લઈને દુકાનના દુકાનના પ્રવેશ દ્વાર નજીક વાળતો હતો શ્રેયાંસ પાસે જઈ ગોવિંદભાઈએ દીકરાને ઘડે વળગાડી દીધો બસ બેટા તું તારી પરીક્ષામાં પાસ થઈ ગયો ચાલ હવે ઘરે થડે બેઠેલા દુકાનના માલિકને સમજાયું નહીં કે કારમાંથી ઉતરેલો કરોડપતિ જેવો દેખાતો આ માણસ શા માટે તેના ચપરાસીને વળગી ગયો હતો ગોવિંદભાઈએ જ્યારે તેને સાચી વાત કરી ત્યારે તેણે ગોવિંદભાઈને વંદન કર્યા એણે કહ્યું ધીસ ઇઝ ધ ટુ લેન્સ ઓફ લાઈન આ જિંદગીનું સાચું ભણતર છે હૈદરાબાદથી ઉપડેલું વિમાન જ્યારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે મહિના અગાઉનો શ્રેયાંશ સાવ જુદો હતો જિંદગીનું કેટલું બધું ભાથું આ એક મહિનામાં ભેગું થઈ ગયું હતું પિતાની નજરમાં નજર પરોવીને શ્રેયાંશે પિતાને કહ્યું કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ ડેડ પિતાએ કહ્યું મીટ યુ બેટા રિયલી પ્રાઉડ ઓફ યુ તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ